ઉનાળો શરૂ થતાની સાથે જ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે ચોમાસા દરમિયાન જિલ્લામાં ઓછો વરસાદ હોવા છતાં પાનમ ડેમમાં હજી 53% જેટલો પાણીનો જથ્થો યથાવત રહ્યો છે. આ પાણીનો જથ્થો ચોમાસા પછી પણ ચાલી શકે તેમ છે, જેથી શહેરા અને ગોધરા તાલુકાના 50થી વધુ ગામોના ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે, સાથે સાથે 50થી વધુ ગામોને પીવા માટેનું પાણી પણ મળી રહેશે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ આવેલો છે. હાલ તો પાનમ જળાશયમાં 53% પાણીનો જથ્થો છે. આ પાણીનો જથ્થો ચોમાસામાં પછી પણ ચાલી શકે તેટલો છે, જેથી પાનમ ડેમનું સિંચાઈનું પાણી કેનાલ મારફતે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા, પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને વડોદરાના ડેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી માટે મળે છે. તેમજ શહેરા નગર અને તાલુકા સહિત અન્ય ગામોમાં મળીને 50થી વધુ ગામોને પાનમ પાણી પુરવઠા યોજના દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળો આવતાની સાથે જ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે હાલમાં પાનમ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે આગામી દિવસોમાં લોકોને અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યા ન સર્જાય અને જરૂર જણાય તો પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહેશે. 700 ક્યુસેક જેટલું પાણી છોડીને કેનાલ અને ચેક ડેમ ભરવામાં આવ્યા હોવાનું પાનમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પાનમ કેનાલ ખેતી આધારિત કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે, શહેરમાં પણ લોકોને પીવા માટે યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહેશે. પંચમહાલ જિલ્લાનો પાનમ ડેમ છે, જેની 100 કિલોમીટર જેટલી કેનાલ લંબાઈમાં સિંચાઈ વિસ્તાર 4 તાલુકા, શેરા, ગોધરા, કાલોલ અને વડોદરાનો ડેસર તાલુકો, આટલામાં સિંચાઈનું પાણી ખેડૂતોને મળે છે. અને ત્રણેય સિઝનમાં આ વખતે સિંચાઈનું પાણી આપવાનું છે. 700 ક્યુસેક જેટલું પાણી અત્યારે પણ પાનમ મુખ્ય નહેરમાં હાલ ચાલુ છે, જે ખેડૂતો માટે અને બધા માટે ખૂબ આશીર્વાદરૂપ છે. હાલ પણ 53% પાણી ઉપલબ્ધ છે પાનમ ડેમમાં, જેથી ચોમાસા સુધી કે ચોમાસા પછી પણ પાણીનો કોઈ સમસ્યા રહેશે નહીં આપણે પીવાના પાણી કે ખેતીના પાણી માટે. પ્રિતેશ દરજી, GTV ન્યૂઝ, પંચમહાલ.